नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सभी विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। 11 साइंस केमिस्ट्री JEE नीट पी ब्लॉक एलिमेंट्स लेक्चर 15 बराबर। चलो आपणू छेल्लू बाकी छे अने छेल्लू मैं आई थिंक लास्ट टाइम तमने कीधेलू छे कि आपणे सिलिकेट संयोजनों सिलिकॉनना अगत्यना संयोजनों में सिलिकॉन्स आपणे जोई गया। हवे आपणे जोवानुं छे सिलिकेट संयोजनों बराबर अगत्यनुं छे अने एक्जाममां आवी शके। रेडी? चलो तो जोईए आपणे के सिलिकेट संयोजनों बराबर शुं छे। तो स्टार्ट करिए सिलिकेट संयोजनों सेकेंड नंबरनुं सिलिकेट संयोजनों ओके। सिलिकेट संयोजनों कोने कहेवाय आपणे त्यांथी स्टार्ट करीए। आई थिंक यू नो वेरी वेल वॉट सिलिकेट कम्पाउंड्स बराबर छे। તેમ છતાંય જોઈએ આપણે કે સિલિકોનના ઓક્સિજન સાથેના દ્વિઅંગી સંયોજનો, દ્વિઅંગીનો મતલબ ઘણાને આઈ થિંક પ્રોબ્લેમ હશે, દ્વિઅંગીનો મતલબ થાય કે ધેર આર ઓનલી ટુ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ ઇન એની કમ્પાઉન્ડ બરાબર, વિચ ઇઝ કોલ્ડ ડાઈ આઈ ડોન્ટ નો ઇંગ્લિશ વર્ડ દ્વિઅંગી સંયોજનો બરાબર। તો એ આપણે જોઈએ એટલે ડેફિનેશન એવી આપી શકાય કે સિલિકોનના ઓક્સિજન સાથેના દ્વિઅંગી સંયોજનો સિલિકોનના ઓક્સિજન સાથેના દ્વિઅંગી સંયોજનો એને સિલિકેટ સંયોજનો કહેવાય। સમટાઈમ્સ ઇટ મે બી પોસિબલ કે આ જે બે એલિમેન્ટ્સ છે ઓક્સિજન પ્લસ સિલિકોન એના સિવાય એમાં મેટલ પ્રેઝન્ટ હોય બરાબર છે, તો ઉપરાંત કેટલીક ધાતુઓ ધરાવે છે એટલે આપણે અહીંયા કહી શકીએ કે ઉપરાંત પછી એ દ્વિઅંગી નહીં રહે, પણ ઇનકેસ આપણે ખાલી સિલિકેટની વાત કરીએ છીએ ખાલી સિલિકેટ બરાબર છે તો એમાં સિલિકોન ઓક્સિજન ગણાય, પણ આખું જ્યારે એ કમ્પાઉન્ડ ફોર્મ કરશે બરાબર છે ત્યારે એમાં બીજી મેટલ પણ એડ થશે બરાબર। ચાલો ઉપરાંત અન્ય ધાતુઓનો પણ સમાવેશ થાય છે બરાબર। ચાલો આગળ જોઈએ કે કઈ રીતે આવશે આખું એક્ઝામ્પલ। પહેલાં કહી દઉં કે ઓક્સિજન અને સિલિકોન વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ 1.7 જેટલો છે, તો જે SI અને ઓક્સિજન વચ્ચે બોન્ડ હશે એની કેરેક્ટરિસ્ટિક કેવી હશે આવું પણ આવી શકે બરાબર। તો એ પણ તમને કહી દઉં છું કે એની જે કેરેક્ટરિસ્ટિક મતલબ આયનિક હશે, કેટલા ટકા આયનિક હોઈ શકે, મતલબ મેજોરિટી આયનિક હોઈ શકે ઓર ઓછું આયનિક હોઈ શકે કઈ રીતે બરાબર છે। તો મેં આઈ થિંક તમને સમજાવેલું છે કે જો વિદ્યુત ઋણતાનો ડિફરન્સ છે એ ગ્રેટર ધેન 1.7 હોય તો સીધી વાત છે કે એ વધારે આયનિક હશે, અને 1.7 એક્ઝેક્ટ હશે તો 50-50% કેરેક્ટર હોય, અને જો લેસ દેન 1.7 હોય તો સહસંયોજક વધારે અને આયનિક કેવું હોય ઓછું બરાબર। તો બસ એ જ વાત કરવાની છે। અહીંયા હું કહી દઉં કે સિલિકોન અને ઓક્સિજન વચ્ચે ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ઇક્વલ ટુ 1.7 એક્ઝેક્ટ બરાબર, એટલે તમે એમ કહી શકશો કે SiO બંધ જે છે બરાબર એ 50% આયનિક બરાબર, 50% કેવો હશે આયનિક હશે અને 50% સહસંયોજક પ્રકૃતિ દર્શાવે છે રેડી। ચાલો તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી, SI અને ઓક્સિજન વચ્ચેનો જે બોન્ડ છે 50% આયનિક અને 50% કેવો આવશે સહસંયોજક રેડી, એવી પ્રકૃતિ દર્શાવશે। બીજી એક બાબત કહી દઉં, આઈ ડોન્ટ નો કે તમારે 12th ફર્સ્ટ લેશન ચાલી ગયું કે નહીં, અને જો ચાલી ગયું છે તો તમને વધારે ઇઝીલી આઈ થિંક ખબર પડશે જે હું અત્યારે સમજાવું છું એમ।
કે એ જે ફર્સ્ટ લેશન છે સોલિડ સ્ટેટ એટલે ગુજરાતીમાં થાય ઘન અવસ્થા, એમાં લેશનની અંદર તો તમારે નહીં આવે, આઈ થિંક ગુજરાત બોર્ડમાં નવું એડ થયું હશે તો આવતું હશે, કે એમાં ધનૈન અને ઋણાઈનની ત્રિજ્યાનો ગુણોત્તર જે છે એ અમુક રેન્જમાં હોય એટલે તમે સમજી શકો કે આનો સવર્ગાંક આટલો હશે. સવર્ગાંક તો ખબર હોવી જોઈએ, સવર્ગાંક એટલે એક એલિમેન્ટની આસપાસ બીજા એલિમેન્ટ જે છે એની સંખ્યા કેટલી જોડાયેલી છે એને સવર્ગાંક કહેવાય. બરાબર, તો એ તમે ત્યાં સમજશો. તો એ જે સવર્ગાંક છે એ ખાલી ધનૈન ઋણાયનની ત્રિજ્યાના ગુણોત્તર ઉપરથી તમે જાતે કહી શકો. બસ એ જ વસ્તુ હું અહીંયા કહું છું કે આ જે સિલિકેટ સંયોજન બને છે, રેડી, તો એમાં સવર્ગાંક કેટલો હોઈ શકે, સિલિકોન કયા સંકરણમાં હોઈ શકે એ આપણે જોવાનું છે. એના માટે ત્રિજ્યા ગુણોત્તર યુઝ કરી શકાય કારણ કે એ પ્રોપર રેન્જમાં આવે છે. તો આર બરાબર આર ઓફ એસઆઈ પ્લસ ફોર ડિવાઈડેડ બાય આર ઓફ ઓ માઇનસ ટુ. સિલિકેટ સંયોજનમાં સિલિકોન અને ઓક્સિજન છે, રેડી, તો એસઆઈ પ્લસ ફોર અને ઓક્સિજન માઇનસ ટુનો ગુણોત્તર આવે છે 0.29, એટલે સમજી લો ને 0.290, રેડી. તો આ ગુણોત્તરથી એનો સવર્ગાંક, સિલિકોનનો સવર્ગાંક કેટલો સાબિત થાય છે? 4. સિલિકોનનો સવર્ગાંક 4 છે અને એટલે જ સિલિકોનનું સંકરણ sp3 સંકરણ છે. મતલબ આ જે સિલિકેટ આયન હશે, સિલિકેટ સંયોજન, એમાં સિલિકોન sp3 સંકરણમાં હશે. સિલિકોનની આસપાસ કેટલા હશે? 4 જોડાયેલા હશે ઓક્સિજન પરમાણુ. બરાબર છે, જે આ ત્રીજા ગુણોત્તર પરથી ખબર પડે. અને ક્યારે? જ્યારે તમને મેં કીધું એમ 12 સાયન્સનું ફર્સ્ટ લેશન છે એનો પ્રોપર ખ્યાલ હશે. તો અત્યારે નથી ખ્યાલ, ઇન ફ્યુચર તમે લેશન સ્ટડી કરશો ત્યારે તમે સમજી જશો. ઓકે, ચાલો આગળ વધીએ. આપણે હવે આગળ આપણે સિલિકેટ સંયોજન જે છે એનો મેઇન યુનિટ જોવાના છે, ત્યાંથી તો એ સ્ટાર્ટ થશે. બરાબર, તમે કઈ રીતે જોયું છે એનો મને ખ્યાલ નથી, પણ આપણે આપણી રીતે જાશું જે ડીપમાં જોઈએ છે. ઓકે ચાલો, તો જે એનો મુખ્ય એકમ છે ને, મુખ્ય સિલિકેટ સંયોજનોનો મુખ્ય એકમ, જેને તમે આયન પણ કહી શકો કારણ કે આનો યુનિટ કોઈ ન્યુટ્રલ અણુ નથી, બરાબર છે, આયન છે. એ આયન આવશે SiO4 4-, અને સિલિકેટ આયન કહેવાય. અહીંયાથી શરૂઆત થાય સિલિકેટ આયન, આઈ થિંક સરે તમને કીધું હશે. ઓકે ચાલો, તો સિલિકેટ આયન છે એમાં સિલિકોન sp3 સંકરણમાં છે, 4 ઓક્સિજન જોડાયેલા છે, સિલિકોનનો સવર્ગાંક 4 છે, એન્ડ ધ સ્ટ્રક્ચર ઇઝ ટેટ્રાહેડ્રલ. ગુજરાતીમાં સમચતુષ્ફલકીય છે. આપણે બિલકુલ ડાયરેક્ટલી નહીં જોઈએ, આપણે આકૃતિ ડ્રો કરીને જોઈશું. ઓકે ચાલો, સિલિકોન બરાબર, એક ઓક્સિજન આપણે અહીંયા દર્શાવીએ છીએ, રેડી. બાકીના 3 ઓક્સિજન આ રીતે આવશે. સીધી વાત છે કે ઓક્સિજન મેક્સિમમ કેટલા બોન્ડ ફોર્મ કરે? 2, બરાબર. અત્યારે આ ઓક્સિજને એક બોન્ડ ફોર્મ કર્યો તો મતલબ એની એક -1 વેલેન્સી એઝ ઇટ ઇઝ છે, મતલબ એની પાસે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. એ જ રીતે આ ઓક્સિજન પાસે પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો આ જે તમે લખો છો ને એ આ રીતે લખાય છે, SiO4 ઉપર -4 ચાર્જ. આયનું સ્ટ્રક્ચર છે સિલિકેટ આયનનું. બરાબર, આપણે જોડીને જોઈએ કે સમચતુષ્ફલકીય આકાર કઈ રીતે બને છે. તો તમારી સામે જ છે, બરાબર, ચાલો, રેડી. આનું સંકરણ કયું? sp3, 4 સહસંયોજક બોન્ડ, અને અહીંયા શું આવશે? તો આકાર આવશે સમચતુષ્ફલકીય. તો જેટલા પણ સિલિકેટ સંયોજનો તમે જોશો એની અંદર આ એક અથવા વધારેની સંખ્યામાં યુનિટ હાજર હશે, કાં તો એકલો હોઈ શકે ઓર જોડાયેલી કન્ડિશનમાં જુદા જુદા સ્વરૂપમાં હોય છે. બરાબર, ચાલો, તો આપણે એના ઉપર ફોકસ કરવાનું છે. ઓકે ચાલો, તો આપણે જરાક ચાલુ કરીએ. શરૂઆત આપણે આનાથી જ કરીશું, બરાબર. એને આના મતલબ અલગ અલગ ટાઈપ છે સિલિકેટ સંયોજનોના, સિલિકોન્સની જેમ. અહીંયા આપણે જોશું બધા ટાઈપ. ફર્સ્ટ વન છે ઓર્થોસિલિકેટ સંયોજનો, ઓર્થોસિલિકેટ સંયોજનો જે પણ કહેવામાં આવે એના ઉપર ફોકસ કરો.
ऑर्थोसिलिकेट संयोजनों बनता हशे, बराबर छे? तो एना उदाहरण क्या होई शके? पहला हूँ उदाहरण कहीश एटले तमे वधारे समझी शकशो, बराबर छे? चलो ऑर्थोसिलिकेट संयोजन फर्स्ट उदाहरण है सिलिकॉन, नाम तो सैम्पलू ज हशे, बराबर? सिलिकॉन एटले झेड आर एस आई ओ फोर, तो आम क्यों सिलिकेट यूनिट हाजर है? एस आई ओ फोर फोर माइनस। आम तमने यो सवाल पूछे कि सिलिकोनियम नो ऑक्सीडेशन आंक, तो झेड आर प्लस फोर अने एस आई ओ फोर फोर माइनस, बराबर? तो आ सिलिकोनियम है, बराबर? सिलिकोनियम तो एनु नाम ज झिरकॉन है, झेड आर आ एस आई ओ फोर है, सिलिकेट संयोजन है झिरकोनियम, एनु नाम है झिरकॉन, बराबर? चलो आगे जोईए अन्य उदाहरणों। बीजु उदाहरण है एनी अंदर ए छे फोर स्टे राइट, बराबर? फोर स्टे राइट। चलो फोर स्टे राइट जे छे एनी फॉर्म्यूला छे एम जी टू एस आई ओ फोर, बराबर? फोर स्टे राइट नी फॉर्म्यूला हूँ छे एम जी टू एस आई ओ फोर। तो आनी अंदर तम जोई शको के मैग्नेशियम प्लस टू होय અને એસ આઈ ઓ ફોર ટુ માઇનસ, સોરી ફોર માઇનસ, સોરી। તો આ જે છે પ્લસ ટુ છે અને આમાંથી માઇનસ ટુ કેન્સલ કરો, હજી પણ કેટલા વધ્યા? બે, એટલે એમજીની નીચે જશે, દેખાય છે અહીંયા, બરાબર? એટલે શું લખાય? એમ જી ટુ એસ આઈ ઓ ફોર મેગ્નેશિયમ સિલિકેટ, એ ફોર સ્ટે રાઇટના નામથી ઓળખાય છે, બરાબર? ચાલો આગળ છે વિલેમાઇટ, નવું ઉદાહરણ છે વિલેમાઇટ। વિલેમાઇટ છે ઝિંકનું સિલિકેટ છે, ઓર્થોસિલિકેટ, સેડેન ટુ એસઆઈ ઓ ફોર, આમાં પણ એસઆઈઓ ફોર યુનિટ, આમાં પણ એસઆઈઓ ફોર યુનિટ, બરાબર? તો જેની અંદર તમને એસઆઈઓ ફોર દેખાય એને ઓર્થોસિલિકેટ સંયોજન કહેવાય, બરાબર? ચાલો એ યુનિટ નોર્મલી તમે કઈ રીતે દર્શાવી શકો એ સમજાઈ લઉં, બરાબર? તો એમાં ધ્યાન આપવું, આકૃતિ બધી દર્શાવીશ, આમે જે દર્શાવવાની ત્રણ ઓક્સિજન છે, બરાબર? આ રીતે વચ્ચે સિલિકોન પરમાણુ આવડવા, અને આ જે સિલિકોન પરમાણુ છે ને એની એક્ઝેક્ટ પાછળ, એક્ઝેક્ટ પાછળ કોણ હશે? બીજો ઓક્સિજન પરમાણુ, કારણ કે SiO4 છે, બરાબર? તમે જોઈ ગયા છો કે એક સિલિકોનની આસપાસ કેટલા ઓક્સિજન હોય છે? ચાર। પણ એને થોડુંક અલગ રીતે દર્શાવીએ ને તો આ રીતે દર્શાવાય, બરાબર? કે સિલિકોન છે, એક ઉપર ઓક્સિજન, એક અહીંયા આવશે, એક અહીંયા, અને એક્ઝેક્ટ પાછળ, બરાબર છે? એટલે મેં આ રીતે દર્શાવ્યું છે। હવે આ સિલિકોન સાથે એને જોડી દઈએ ઓક્સિજનને, બરાબર? તો આપણને ખાલી ત્રણ જ જોડાયેલા હોય એવું લાગશે, પણ હકીકતમાં આ જે પાછળનો ઓક્સિજન છે ને, આ જે સિલિકોન છે એની સાથે જોડાયેલો હશે। કઈ રીતે? તો અહીંયા જે દેખાય છે એ રીતે, બરાબર? અહીંયા દર્શાવવાની રીત જુદી છે। ચાલો હવે સીધી વાત છે, બધા ઉપર કયો ચાર્જ હશે? માઇનસ વન ચાર્જ, અને વચ્ચે એક્ઝેક્ટ પાછળ જે ઓક્સિજન છે એના પર એ કેટલો હશે? માઇનસ વન ચાર્જ। તો આ જે સ્ટ્રક્ચર જોવો છો એને કહેવામાં આવશે કયું સ્ટ્રક્ચર? સિમ્પલ, બરાબર? સિલિકેટ, ઓર્થો સિલિકેટનું સ્ટ્રક્ચર છે, રેડી? ચાલો તો ફર્સ્ટ ફોર્મ જે છે એને કહેવાય ઓર્થો સિલિકેટ સંયોજનો, જેમાં આયન કયો હશે? મુખ્ય આયન એસઆઈઓ ફોર ફોર માઇનસ, રેડી? આગળ વધીએ, ચાલો સેકન્ડ નંબરનું સિલિકેટ સંયોજન છે એનું નામ છે પાયરો સિલિકેટ સંયોજનો, બરાબર? પાયરો સિલિકેટ સંયોજનો, હા, સેકન્ડ થિંગ કે આમાં એક પણ ઓક્સિજન બીજા કોઈ પણ સાથે ભાગીદારીમાં હોતો નથી, તમે જોઈ શકો બધા એકલા એકલા છે, તો એક પણ ઇલેક્ટ્રોન, એક પણ ઓક્સિજનની ભાગીદારી નથી, એક પણ ઓક્સિજનની ભાગીદારી નથી, આ સીધી વાત છે, બરાબર? ચાલો પાયરોસિલિકેટ સંયોજનો છે એની વાત કરીએ। પાયરોસિલિકેટ સંયોજનમાં બે સિલિકેટ આયનો, મતલબ એસઆઈઓ ફોર માઇનસ ફોરના કેટલા આયનો જોડાયેલા હોય? બે। બે સિલિકેટ આયનો એક ઓક્સિજનની ભાગીદારીથી જોડાયેલા હોય છે, ફરી પાછું, બે સિલિકેટ આયનો, સિલિકેટ આયન એટલે કયો થાય? એસઆઈઓ ફોર ફોર માઇનસ,
आयनों एक ऑक्सीजननी एक ऑक्सीजननी भागीदारी थी जोड़ायेल हुए छे ने भागीदारी थी जोड़ायेल हुए छे। रेडी, चलो तो ये स्ट्रक्चर आपणे जोईए के कई रीते हुए छे आखुं। ओके चलो, हाँ बीजी बाबत के दर वक्त तमने एमां दर्शावती जाइश के केटला ऑक्सिजन थ्रू एमां जोड़ाण थयेलू हुए छे, मतलब केटलानी भागीदारी वच्चे थयेली जोवा मळशे, बराबर छे, ए सिलिकेट संयोजनो। तो अहींया मैं तमने पहेलामां तो कीधुं के कोई इलेक्ट्रॉननी भागीदारी नथी, इलेक्ट्रॉन याद आवे छे। चलो पायरोसिलिकेट में आपणे एम कीधुं के बे सिलिकेट आयनों जोड़ायेला होय छे, एक सिलिकेट ने आ रीते दर्शावाय, देखाय ऊपर, एवा बे सिलिकेट मारे नीचे जोड़वाना छे। केटला ऑक्सिजनथी जोड़वाना छे? एक ऑक्सिजनथी, जो अहींया दर्शावेलू छे एक ऑक्सिजनथी जोड़ायेला होय छे, देखाय। ओके तो हवे हूँ आ रीते ऊभू दर्शाऊँ एना करता हूँ आडू दर्शाईश, कई रीते प्रॉपर ध्यान आपवू। आ ऑक्सिजन छे, एक ऑक्सिजन बंनेनो हयारो हशे, बराबर। चलो तो आ एक सिलिकेट हूँ बताऊँ छूँ जेमा एक्जेक्ट वच्चे सिलिकॉन परमाणु हशे अने एनी एक्जेक्ट पाछळ कोण हशे? ऑक्सिजन हशे। एवी ज रीते आ बीजो सिलिकेट आयननो एकम छे जेनी जेम वच्चे सिलिकॉन परमाणु हशे ने एनी एक्जेक्ट पाछळ एक ऑक्सिजन हशे। तो केटला SiO4 छे? बे, बराबर। बे SiO4 छे, केटला ऑक्सिजनथी जोड़ायेला छे? सिंगल ऑक्सिजनथी, एक ऑक्सिजन परमाणुथी। रेडी, तो मतलब आ ऑक्सिजन ने आ साइड सिलिकॉन साथे बॉन्ड छे अने आ साइड पण सिलिकॉन साथे बॉन्ड छे, मतलब एना ऊपर कोई चार्ज हवे नथी। तो आ वस्तु खास याद राखवी के ज्यारे ऑक्सिजन छे એ બંને બોન્ડ ફોર્મ કરી નાખે, મતલબ જ્યારે ભાગીદારીમાં હશે ત્યારે એના ઉપર માઇનસ વન ચાર્જ નહીં હોય। ફરી પાછું કહી દઉં કે જ્યારે ઓક્સિજન સિલિકેટ સંયોજનમાં બે સિલિકોન વચ્ચે ભાગીદારીમાં હશે ત્યારે એના ઉપર કોઈ ચાર્જ હશે નહીં। પહેલાં તમે જોઈ શકો, જોઈ લો અહીંયા ઉપરનામાં દરેક ઓક્સિજન ખાલી સિલિકોન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો હતો તો એના ઉપર માઇનસ વન ચાર્જ હતો, પણ નીચેનું જે સ્ટ્રક્ચર જોવો છો એમાં કન્ડિશન શું છે કે વચ્ચેનો ઓક્સિજન તો બે સિલિકોન સાથે જોડાયેલો છે, એના બે બોન્ડ ફિનિશ થઈ ગયા છે, નાઉ ધેર ઇઝ નો એની ચાર્જ ઓન ઓક્સિજન વિચ ઇઝ શેડ, બરાબર છે, બંને સાથે મતલબમાં ભાગીદારીમાં છે। પણ આ જે ઓક્સિજન છે ને છેડાના અને આવડું આ વચ્ચે, મતલબ વચ્ચે ઇન ધ સેન્સ પાછળ, એના ઉપર કયો ચાર્જ હશે? માઇનસ વન ચાર્જ। રેડી, સેમ કન્ડિશન કે સિંગલ સિંગલ બોન્ડથી જોડાણ છે એટલે બધા ઉપર કયો ચાર્જ હશે? માઇનસ વન। તો આજે છે ને પાયરોસિલિકેટ સંયોજનો, બરાબર, એનો જે યુનિટ છે એ આ યુનિટ છે, બરાબર। કરો ગણતરી, ખબર પડશે કે સૂત્ર શું બને છે। એમાં સૂત્ર બિલકુલ SiO4 માઇનસ ફોર નહીં આવે, એમાં સૂત્ર આખું આવશે। ચાલો સિલિકોન કેટલા છે? બે છે, તો લખાશે SiO2, ધ્યાન આપવું, બરાબર। ઓક્સિજન કેટલા છે? તો ઓક્સિજન એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એટલે શું લખાશે? ઓ સેવન। રેડી, આખાની ઉપર ચાર્જ કેટલો આવશે? તો ચાર્જ ગણો, વન ટુ થ્રી ફોર ફાઇવ એન્ડ સિક્સ, માઇનસ સિક્સ નાવ, બરાબર। હવે તમારી પાસે તો સૂત્ર કઈ રીતે બને છે, ઇવન ચાર્જ હું કામ આટલો આવે છે, બરાબર, કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં છે, ઇલેક્ટ્રોન સોરી બોલાઈ જાય છે, ઇલેક્ટ્રોન નહીં ઓક્સિજન, કેટલા ઓક્સિજન ભાગીદારીમાં છે, ઓલ બધી વસ્તુ તમારી સામે છે, મેં ડાયરેક્ટ કોઈ વસ્તુ લખેલી નથી, બરાબર। ચાલો હવે આના આપણે એક્ઝામ્પલ જોશું, એક્ઝામ્પલ કેવા કે જેની અંદર સૂત્રમાં SiO2 સેવન આવવું જોઈએ, શું આવવું જોઈએ? SiO2 સેવન આવતું હોય, બરાબર છે, અને પાયરોસિલિકેટ સંયોજન કહેવાય, શું કામ, કારણ કે એમાં આ યુનિટ હશે, બરાબર। ચાલો હવે આપણે ઉદાહરણ પર જઈએ, તો જોઈએ પાયરોસિલિકેટ સંયોજનના ઉદાહરણો કયા કયા છે।
આમાં તો ઓપ્શન શું છે હું એક્સપ્લેન કરી દઉં છું, પછી તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ સૂત્રવાળું સંયોજન પાયરોસિલિકેટ છે. જોકે તમે સમજી જશો, ફોર્મ્યુલાની અંદર પાછળ આવશે જે રીતે Si2O7 આવશે તો સમજાઈ જશે. ચાલો ઉદાહરણ છે થોર્ટવેટાઇટ, થોર્ટવેટાઇટ. ચાલો થોર્ટવેટાઇટ જે છે એની ફોર્મ્યુલા છે Si2O7. આવી ગયું Si2O7? બસ Si2O7 દેખાય એટલે સમજી જાઓ ધીસ ઇઝ પાયરોસિલિકેટ. ઓકે, આ કોનું પાયરોસિલિકેટ છે? સ્કેન્ડિયમનું. ચાલો આમાં તમારે અગર ઓક્સિડેશન આંક લખવાનો થયો તો ખબર જ છે ને આપણને કે Si2O7 ઇઝ -6. આ તો આવડે જ બરાબર. પણ એ જો 6 હોય તો આ સ્કેન્ડિયમ ઉપર 2 કેમ આવ્યા હશે? સ્કેન્ડિયમનો કેટલો હશે વિચારો, કે સ્કેન્ડિયમનો કેટલો હશે કે જેથી ત્યાં 2 વધે છે, બરાબર છે? તો સ્કેન્ડિયમનો કેટલો હશે? +4, બરાબર છે. સ્કેન્ડિયમનો કેટલો હોવો જોઈએ? +4 હોવો જોઈએ, તો જ Si2O7 -6 છે, બરાબર છે, આખું ફોર્મ થઈ શકે. રેડી, સ્કેન્ડિયમ કેટલો હશે? +4, કારણ કે 4 છે અને આમાંથી કેન્સલ આઉટ કરો, 2 વધ્યા, અહીંયા નીચે આવશે. રેડી, આગળનું જોઈએ હેમિમોર્ફાઇટ, બરાબર. પાછું નામ કહી દઉં, હેમિમોર્ફાઇટ. ચાલો એની ફોર્મ્યુલા છે Zn3Si2O7ZnOH H2O. આવી ફોર્મ્યુલા છે હેમિમોર્ફાઇટની, બરાબર. એમાં કઈ રીતે ચાર્જ સંતુલિત થાય? તો આ જે દેખાય એની ઉપર કેટલો ચાર્જ હોય? -6. આ દેખાય એની ઉપર કેટલો હોય? -1. ઝિંક ઉપર +2, તો 2 × 3 6, +6 થઈ ગયા, જ્યાં યારે કેન્સલ આઉટ થાય છે. રેડી, ચાલો. અને સેકન્ડ કે અહીંયા ઝિંક એનો +2, બરાબર. આ -1, ટોટલ કેટલો ચાર્જ છે? 6 × 1 7, 3 × 2 6 6 × 2 8. તો અહીંયા આ જે H2O છે એનો OH માઇનસ કન્સિડર કરીને તમારે ચાલવું પડશે. રેડી, તો જ પોસિબલ બનશે. હા, અહીંયા લખવામાં ભૂલ છે, 2 આવશે, કારણ કે તો જ ચાર સંતુલિત થાય અહીંયા મલ્ટીપ્લાય 2. રેડી, એટલે સમજાઈ ગયું કે Zn3Si2O7 OH2 H2O. તો આ જે છે એનું ફોર્મ મીન્સ કે હેમિમોર્ફાઇટ જે છે એની ફોર્મ્યુલા છે, અને આ દેખાય એટલે કયું આવશે? પાયરોસિલિકેટ. ચાલો આગળ વધીએ ત્રીજા નંબરની. રેડી, થર્ડ નંબરનું સિલિકેટ સંયોજન. ત્રીજા નંબરનું સિલિકેટ સંયોજન છે એ ચક્રીય સિલિકેટ સંયોજન. ફરી પાછું કહી દઉં, કયું આવશે? ચક્રીય સિલિકેટ સંયોજન. રેડી, આમાં હું તમને યુનિટ પહેલાં કહી દઈશ, મીન્સ કે આયન પહેલાં કહી દઈશ, એટલે તમને સમજવામાં ઇઝી પડશે, બરાબર છે. ચાલો, ચક્રીય સિલિકેટ તમે 2 ટાઈપના જોશો, બરાબર છે. તો એ બંને ટાઈપ અત્યારે આપણે જોઈશું. રેડી, પણ એના યુનિટ એકમ પહેલાં કહી દઉં કે એમાં આવશે SiO3, બરાબર, નીચે n, અને અંદર આવશે 2 માઇનસ અંદર જ આવશે, મતલબ SiO3 2 n ટાઈમ્સ. અથવા બીજી રીત છે લખવાની, એને લખાય છે SiO3, રેડી, નીચે n, ઉપર 2n માઇનસ. જો તમે 12 લખો છો તો 2n માઇનસ લખાશે. કઈ રીતે હમણાં સમજાવીશ, પણ જો અંદર 2 માઇનસ લખો, 2 માઇનસ લખો છો તો 12 ખાલી n, અને 12 લખો છો તો 2n માઇનસ. કઈ રીતે? કારણ કે આ n તો આની સાથે પણ મલ્ટીપ્લાય થાય ને, બરાબર. તો આ શું આ જ થઈ જવાનું છે? SiO3 n તો છે જ ઓલરેડી, પણ આને અંદર દર્શાવ્યું, મતલબ જો હું 12 લખું તો એને પણ n લાગી જાય, તો 2n માઇનસ. રેડી, એટલે 2 મેથડ છે આયન લખવાની ચક્રીય સિલિકેટ માટે, બરાબર છે. તો એ બંને તમારી સામે છે ચક્રીય સિલિકેટ માટે. ચાલો, તો હવે આપણે જોશું ચક્રીય સિલિકેટ સંયોજનો. રેડી, ચાલો, ચક્રીય સિલિકેટ સંયોજનોમાં 2 ટાઈપના આવશે. ઇનકેસ આપણે 3 યુનિટ જોડીએ છીએ, બરાબર, તો કેવું બનશે એ ધ્યાન આપવું, કે જેથી તમને ખબર પડે કે આવી ફોર્મ્યુલા શું કામ આવે છે. ઓકે, ચાલો જોઈએ.
रेडी? बराबर घणाने થાતું હશે કે મેડમે ડિઝાઇન બનાવી, બટ આ ડિઝાઇન છે ને તમારા માટે બહુ મોટી સમજ છે. બરાબર, ચાલો તો આને આપણે જોડી દઈએ. તો આ તમારો SiO4નો પહેલો યુનિટ, આ તમારો SiO4નો બીજો યુનિટ, અને આ જે છે એ SiO4-4નો ત્રીજો યુનિટ. ચાલો વચ્ચે કોણ હશે? સિલિકોન. એની એક સેટ પાછળ, પાછળનો ચોથો ઓક્સિજન સેમ સિલિકોન, એની પાછળ એક ઓક્સિજન સિલિકોન, એની એક સેટ પાછળ એક ઓક્સિજન. તમે જુઓ કેટલા SiO4-4ના યુનિટ અહીંયા જોડાયેલા છે. બરાબર, તો કેટલા છે? ત્રણ. એનાથી આખી એક રિંગ બને છે. વચ્ચે કોઈ નથી હો ભાઈ યુનિટ, વચ્ચે ખાલી છે, જગ્યા છે. ઇટ્સ લાઈક બંગડી ધારી લ્યો, તો રાઉન્ડ ભલે ના હોય પણ બંગડી જેવું છે, વચ્ચે જગ્યા, આ રીતે યુનિટ છે. ઓકે, તો આ ચક્રીય રચના છે. ચલો એમાં આપણે જોડીએ કે સિલિકોનથી ચાર બોન્ડ બન્યા હશે. બરાબર, અહીંયા સિલિકોન આ ઓક્સિજન સાથે અને બાકીના બે ઓક્સિજન સાથે સેમ કન્ડિશન. બરાબર, તો તમે જોઈ શકો આવી ચક્રીય રચના બને છે. ઓકે, હવે ચાર્જ બતાવીએ. ચાર્જ કઈ કઈ જગ્યાએનું આવે કે જ્યાં ભાગીદારી થાય ને ત્યાં ચાર્જ આવશે નહીં. બરાબર છે, ત્યાં કોઈ ચાર્જ ન હોય. જેટલા ઓક્સિજન જ્યાં ભાગીદારીમાં હોય ત્યાં ચાર્જ બતાવવાનો નથી. ઓકે, ચાલો. તો નોર્મલી આ બંને વચ્ચે આ એકની ભાગીદારી છે, મતલબ આ ઓક્સિજન જો બે બોન્ડ બનાવી નાખે ત્યાં કોઈ ચાર્જ આવશે ને, તો અહીંયા ચાર્જ આવશે કારણ કે એણે સિંગલ બોન્ડ બનાવ્યો છે. હવે આ ઓક્સિજને બે બોન્ડ બનાવી નાખ્યા, દેર ઇઝ નો ચાર્જ, પણ અહીંયા ચાર્જ આવશે, અહીંયા પણ ચાર્જ આવશે. રેડી, હજી પણ ચાર્જ આવશે. ક્યાં? આ જે પાછળનો ઓક્સિજન દેખાય એણે તો સિંગલ બોન્ડ બનાવેલો છે, તો એવા જેટલા પણ ત્રણે ત્રણ ઓક્સિજન છે બધા ઉપર કયો ચાર્જ આવશે? -1. બરાબર છે, તો તમે જોઈ શકો કે આખું જે ફોર્મ્યુલા બને છે પર્ટિક્યુલર ત્રણ યુનિટથી જો રિંગ બની હોય તો એના માટે, તો કેટલા સિલિકોન છે? ત્રણ. તો આપણે લખીએ ભાઈ કે Si3. ઓકે, પછી ઓક્સિજનની ગણતરી કરો. ચાલો ઓક્સિજન કેટલા છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. બરાબર, ટોટલ કેટલા આવ્યા? 9 આવશે. તો Si3O9. બરાબર, શું આવશે? Si3O9. અને ચાર્જ કેટલો આવશે? ચાર્જ 1, 2, 3, 4, 5, 6, -6. તો આ જે બન્યું છે એને આપણે આની સાથે જોડીએ, મતલબ આ કઈ રીતે ફોર્મ થયું, જે કોમન ફોર્મ્યુલા હતી એ કઈ રીતે આપણે આપી છે એ જોઈએ. ઓકે, તો N ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું થાય? તો N ઇઝ ઇક્વલ ટુ આવશે સિલિકોનની સંખ્યા. બરાબર, કારણ કે જો હું સિલિકોનની સંખ્યા, બરાબર, આમાં જોઈએ આપણે આગળ ચેક કરીને પછી જોશું, ઇનકેસ રિંગની સંખ્યા આવતી હોય કે અહીંયા ત્રણ રિંગ છે. બરાબર, તો આપણે N બરાબર કેટલા લઈશું? ત્રણ. જો હું N બરાબર અહીંયા ત્રણ લઉં ને, તો Si3 ને 3 × 9. બરાબર ને, 3 × 2 = 6, તો થઈ ગયું ને. બરાબર, આ ફોર્મ્યુલા એવી રીતે ફોર્મ થાય છે. N એટલે સિલિકોનની ઓર રિંગની સંખ્યા. બટ બીટ એમાં કન્ફ્યુઝન છે, આગળ જાશું એટલે સોલ્વ થઈ જશે. બરાબર, રિંગની સંખ્યા. ઓકે, ચાલો. તો તમે જોઈ શકો કે આમાં ત્રણ રિંગ છે, 1, 2, 3, એટલે 3, 0, 9, 6. બરાબર, આવી ત્રણ રિંગવાળા જે છે એના ઉદાહરણ કેટલા છે આપણી પાસે? બરાબર, તો આપણે એ જોઈએ એક્ઝામ્પલ્સ. ચાલો, એનું ફર્સ્ટ એક્ઝામ્પલ છે વોલેસ્ટોનાઇટ. બરાબર, ચાલો, વોલેસ્ટોનાઇટ છે એની ફોર્મ્યુલા છે Ca3SiO9. બરાબર, Ca3SiO9, વોલેસ્ટોનાઇટ. બીજું છે બેરિલ, આ બહુ અગત્યનું છે. બેરિલ આઈ થિંક તમે જોઈ ગયા છો, એલ્યુમિનિયમની ખનિજ છે બેરિલ, Be3Al2Si6O18. બરાબર છે, પણ એ આ રિંગ માટે નહીં આવે કારણ કે એમાં પાછળનો આંકડો આટલો નથી આવતો. ઉદાહરણ આપી દઉં છું, એ મોટી રિંગ માટે આવશે. બરાબર, ચાલો, તો ઉદાહરણ છે Be3Al2Si6O18.
चक्रीय सिलिकेटेड है नो डाउट, पण आ त्रण रिंगवाळू है 1, 2 and 3 बराबर, एटले एनी फॉर्म्यूला आवी आवशे। पण बेरिल जे छे एनी पाछळ Si6O18 आवे छे, मतलब एमां केटली रिंग हशे, तो 6 रिंग हशे बराबर छे। चलो आपणे चेक करिए 6 रिंगवाळू जे छे ए कई रीते बनतुं हशे। ओके चलो ए चक्रीयमां ज आवशे पण पाछळ आवशे, तो आपणे एनुं स्ट्रक्चर बनावीए। ओके प्रॉब्लम छे, आपणे બીજી જગ્યાએ ડ્રો કરવું પડશે બરાબર। ચાલો આપણે બીજે ડ્રો કરીએ આની રચના બરાબર। આઈ થિંક તમે સમજા તો નહીં હોય કે આ રીતે બધું આવે છે, તો સમજાવવા માટે મારે પણ એટલી જ મહેનત કરવી પડે છે બરાબર, તો તમારે પણ સામે એટલી મહેનત કરવી પડશે। તો નોર્મલી આને સમજવા માટે પહેલાં તો લાઈન ડ્રો કરો, એ તમારા માટે ઇઝી પડશે અને મારા માટે પણ। રેડી ચાલો બરાબર, આ તો 3 રિંગ જ થઈ ને બરાબર। આપણે ટોટલી કેટલી બનાવવાની છે, તો આપણે બનાવવાની છે 6 રિંગ। ચાલો તમે જોઈ શકો આપણી સામે 6 રિંગવાળું સ્ટ્રક્ચર છે, 6 રિંગ છે 1, 2, 3, 4, 5 and 6। ઓકે બધાની વચ્ચે પહેલાં સિલિકોન બતાવ્યા, આ સિલિકોન છે, એની એક્ઝેક્ટ પાછળ એક ઓક્સિજન છે, સિલિકોન છે એક્ઝેક્ટ પાછળ એક ઓક્સિજન છે, સિલિકોન એક્ઝેક્ટ પાછળ ઓક્સિજન, સિલિકોન પાછળ ઓક્સિજન, સિલિકોન પાછળ ઓક્સિજન, સિલિકોન પાછળ ઓક્સિજન। ઓકે તો આપણે તમે જોઈ શકો વચ્ચે સ્પેસ છે, આખી રિંગ બને છે અને 6 સભ્યની રિંગ છે। ઓકે ચાલો તો દરેકમાં ઓક્સિજન આવશે રેડી ચાલો। હવે આપણે આને જોડી દઈએ કે ભાઈ આ રીતે જોડાણ છે ઓક્સિજનનું સિલિકોન સાથે, પાછળના સિલિકોન સાથે તો હોય જ છે, જે આપણે દર્શાવતા નથી બીકોઝ આપણી પાસે 2D પેઈસ છે અને તો 3D રચના છે। ઓકે ચાલો હવે આપણે ચાર્જ બતાવવાનો થશે જેનાથી આપણું સૂત્ર બનશે રેડી। ઓકે તો ચાર્જ કઈ રીતે બતાવી શકાય કે જે ઓક્સિજન 2 બોન્ડ બનાવી નાખે ત્યાં કોઈ ચાર્જ નહીં આવે, તો સીધી વાત છે ને, આ છેડા પર જે રહ્યા ને એના ઉપર ચાર્જ આવશે અને વચ્ચે જે છે એના ઉપર ચાર્જ આવશે બીકોઝ એ પાછળ જોડાયેલો છે ને, સિંગલ બોન્ડ છે। ઓકે તો -1 ચાર્જ બધા બહારના અને અંદરના વચ્ચેના ઓક્સિજન ઉપર બધા ઉપર -1 ચાર્જ, ટોટલ કેટલો -1 -4 થઈ ગયો, 12 થશે, 6 વચ્ચેના 6 ટોટલ કેટલો થશે -12। ચાલો સિલિકોન 6 છે તો આપણે શું લખશું Si6, ઓક્સિજનની ગણતરી કરશો કેટલા આવશે 18, ઉપર ચાર્જ આવશે -12। તો તમે જોઈ શકો ફોર્મ્યુલા બની રિંગની સંખ્યા, આપણું સૂત્ર આવું હતું ને કે Si O3 બરાબર અને N અહીંયા 2N-, યાદ છે આવી ફોર્મ્યુલા હતી, આપણે રિંગની સંખ્યા N બરાબર મૂકો, તો જો હું લખું ને તો Si O3 બાર રિંગની સંખ્યા કેટલી આવશે 6 રિંગ છે ને બરાબર, 2 પછી અહીંયા 6 અને -, ચાલો કેટલું થાય Si6 6 3 18 અને 6 2 12 થઈ ગઈ ફોર્મ્યુલા। તો આવા ઇન્ટેન્શનથી આવી કોમન ફોર્મ્યુલા આપેલી હોય છે બરાબર છે। ચાલો હવે કન્ડિશન એવી છે કે આના આપણે એક્ઝામ્પલ જોઈએ, હા એક્ઝામ્પલ આઈ થિંક મેં તમને કહી દીધું, કહ્યું બેરિલ Be3Al2Si6O18 બરાબર, તો એ જે એક્ઝામ્પલ છે એ કોનું એક્ઝામ્પલ આવશે, હા
ચક્રિય સિલિકેટ. ઓકે, ચાલો હવે બહુ ઇમ્પોર્ટન્ટ ચીઝ રહી ગઈ અહીંયા તમને કહેવાની, કે અહીંયા કેટલા ઓક્સિજન જે છે બરાબર એ પાર્ટિસિપેશનમાં યુઝ થયેલા છે. જો એક સિલિકેટના બરાબર એક રિંગ છે એના કેટલા ઓક્સિજન ભાગીદારીમાં છે, 1 અને 2 આવું પણ આવી શકે. તમે એટલું ધ્યાન નહીં આપો, બરાબર છે? આઈ મીન તમે આને એટલું એને શું કહેવાય, ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લ્યો, બરાબર છે? અને પછી કોઈ પણ સવાલ આવી શકે, રેડી? તો એક સિલિકેટના 2 ઓક્સિજન ભાગીદારીમાં હોય છે. તો હું અહીંયા દર્શાવું છું કે એક સિલિકેટ એકમના બે ઓક્સિજન ભાગીદારીમાં હોય છે. બે ઓક્સિજન સમાવેશ ભાગીદારીમાં હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. એક નવો જે પ્રકાર છે જે આપણે જોઈશું, ચોથા નંબરનું, ચોથું આવશે શૃંખલા સિલિકેટ, બરાબર? શૃંખલા સિલિકેટ સંયોજનો, શૃંખલા સિલિકેટ સંયોજનો. પહેલાં તો કોમન યુનિટ કહી દઈશ પહેલાંની જેમ જ, અને પછી આપણે આગળ વધીએ. ચાલો, કોમન યુનિટ શું છે? તો સેમ SiO3 એન 2N- અથવા Si4O11 6N-, બરાબર? અહીંયા એન આવશે. તો Si4O11 બરાબર, નીચે એન, ઉપર 6N-, રેડી? ચાલો, શૃંખલા સિલિકેટ જે છે ને બરાબર એના પણ આઈ થિંક તમને 2 ટાઈપ જોવા મળશે, બરાબર છે? એમાંનો પહેલો ટાઈપ આપણે જોઈએ. ઓકે, ચલો, ફર્સ્ટ ટાઈપ કંઈક આ રીતે, બહુ ઇઝી છે બનાવવું શૃંખલા સિલિકેટનું ફર્સ્ટ ટાઈપ. રેડી? તમારી સામે છે. ચાલો, અહીંયા આપણે વચ્ચે સિલિકોન બતાવશું, એક્ઝેક્ટ પાછળ ઓક્સિજન સિલિકેટ, એક્ઝેક્ટ પાછળ ઓક્સિજન, રેડી? પાછળ ઓક્સિજન સિલિકોન, પાછળ ઓક્સિજન સિલિકોન, પાછળ ઓક્સિજન. ચાલો, બાકી બધા ઓક્સિજન આપણે બતાવીએ. ઓકે, હવે આપણે શું કરીએ, સિલિકોન સાથે દરેક ઓક્સિજનનું બોન્ડિંગ બતાવીએ. દેખાય? ચાલો, હવે આપણે ચાર્જ બતાવીએ. તો ચાર્જમાં જે ઓક્સિજન ભાગીદારીમાં છે એના ઉપર ચાર્જ નહીં આવે. તો આ તો ભાગીદારીમાં નથી, આ પણ નથી, અંદરનો પણ નથી, બરાબર? આ 2 ભાગીદારીમાં છે. તો અહીંયા 2 ઉપર ચાર્જ આવશે, અહીંયા પણ 2 ઉપર ચાર્જ આવશે, સેમ કન્ડિશન. ઓકે, અહીંયા 3 ઉપર. ચાલો, ગણતરી કરીએ કે કેટલી પહેલાં તો રિંગ છે, 2, 2, 4, 1, 5 રિંગ છે. તો 5 સિલિકોન છે. ફોર્મ્યુલા બનશે Si5, બરાબર? Si5, પછી ઓક્સિજનની સંખ્યા ગણીએ. ઓક્સિજન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 0, 16, બરાબર? Si5, 0, 16. ચાર્જ આપણે ગણીએ કે ચાર્જ કેટલો થાય છે. ઓકે, એનાથી આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આખું બને છે, રેડી? ચાલો, તો ચાર્જમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, -12 ચાર્જ આવશે. મતલબ આપણે જે બનાવેલું છે પર્ટિક્યુલર એના માટે આ જે ફોર્મ્યુલા છે બને છે. કઈ રીતે બનશે? તો આનો યુઝ થઈને બનશે. ચાલો, કેટલી રિંગ છે? 5, બરાબર છે? તો 5 રિંગ છે એટલે નોર્મલી
एनी फॉर्म्यूला नी अंदर एस आई ओ थ्री एन टू एन माइनस बराबर एस आई फोर ओ इलेवन एन सिक्स एन माइनस आ टाइपनी फॉर्म्यूला फॉर्म थाय छे पण आजे छे एना माटे आ फॉर्म्यूला रेडी चलो तो आपणी पासे वन टू थ्री फोर एंड फाइव ओके एस आई फाइव रेडी पछी ऑक्सिजन नी संख्या वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन एंड सिक्सटीन बराबर सिक्सटीन ओके तो एस आई फाइव ओ सिक्सटीन ट्वेल्व बराबर आ रिंग एक बे त्रो चार पाँच तो एस आई ओ थ्री फाइव बराबर टू एन माइनस ओके चलो तो पाँच एस आई फाइव त्रोण पंचा पंदर ऑक्सिजन फिफ्टीन बराबर अने ऊपर चार्ज में पाँच दू दस दस माइनस रेडी आ रीते आवे छे पण वन मिनिट एस आई ओ थ्री फाइव टू एन माइनस ઓક્સિજનની સંખ્યા એસ આઈ ફોર ઓ ઇલેવન એન સિક્સ એન માઇનસ ચાર્જ એ પણ બરાબર છે ત્રણ ને ત્રણ છ બે આઠ બે દસ બાર રેડી આગળ જોઈન્ટમાં હશે આગળ જોઈન્ટમાં હશે બરાબર તો માઇનસ ટ્વેલ્વ માઇનસ ટુ એટલે આ બંનેને કન્સિડર નહીં કરવાના બરાબર આનો હાફ નહીં કરવાનો આનો હાફ એટલે એના ઉપર ચાર્જ નહીં ગણવાનો અને પોલિમર ટાઈપનું ગણીને કામ કરવાનું છે ઓક્સિજન છે એ ટોટલ કેટલા ફિફ્ટીન વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન એન્ડ સિક્સટીન ઓકે નવ રાઈટ ચલો જો તો અહીંયા કઈ રીતે આવશે આપણે જે જોઈએ છે એના કરતાં થોડું જુદું છે એમાં કઈ રીતે કન્સિડર કરવાનું કે આ જે છે ને પોલિમર ટાઈપનું છે તો અહીંયા શું હશે કે આ જે છે ને ચાર્જ જે આપણે જોઈએ છે બરાબર છે આ ઓક્સિજન છે એ ભાગીદારીમાં હશે આગળ બરાબર કારણ કે આપણે આ પોલિમર ટાઈપનું લેવાનું છે આખી જે શૃંખલા છે તો આનો ચાર્જ બિલકુલ નહીં ગણાય રેડી આનો પણ ચાર્જ કેન્સલ આઉટ કરવો પડશે કારણ કે આગળ એ ભાગીદારીમાં હશે આ પણ ભાગીદારીમાં હશે તો ટોટલ ચાર્જ કેટલો થાય વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઓકે તો એ જ તમે જોઈ શકો અહીંયા ટેન આવે છે ઓકે આગળ જોઈએ કે આજે ઓક્સિજન છે એ હાફ જ આમાં ગણાશે એ જ રીતે આજે ઓક્સિજન છે એ પણ હાફ આમાં ગણાશે બરાબર તો ઓક્સિજન ટોટલ કેટલા કન્સિડર કરવાના છે આપણે આ પર્ટિક્યુલર જે બનાવ્યું છે એમાં તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન પણ હાફ હાફ કેટલા થઈ જશે ફિફ્ટીન એટલે અહીંયા એસઆઈ તો ફાઇવ એઝ ઇટ ઇઝ આખા આવશે ઓક્સિજન ફિફ્ટીન આવશે અને ઉપર ચાર્જ કેટલો આવશે ટેન માઇનસ બરાબર કઈ રીતે તો આપણા ઇક્વેશન વાઇઝ કારણ કે જો તમે આખી ગણતરી કરશો ને તો આપણા ઇક્વેશન વાઇઝ એ સાચું નહીં આવે રેડી એટલે આ થોડુંક અલગ છે અને આને ગણવા માટે તમારે આ વે કામ કરવું પડશે હું પાછું એક્સપ્લેન કરું છું કારણ કે સિલિકેટ સંયોજનો તમે જો બુકમાં જોઈ ગયા છો અને તમે ખાલી જોવા ખાતર જોયા છે તો આવી કોઈ વસ્તુનો તમને ખ્યાલ નથી કે કઈ રીતે આખી ગણતરી થાય છે તો આ જે શૃંખલા સિલિકેટ સંયોજન છે ને એ પોલિમર ટાઈપનું છે આમ શૃંખલા ચાલુ છે અહીંયા પણ શૃંખલા ચાલુ છે એટલે આ જે ઓક્સિજન છે એ હાફ આનો છે હાફ બાજુવાળાનો છે બરાબર મેં શૃંખલા અહીંયા અટકાવેલી છે તો હું કેટલા સિલિકોન કન્સિડર કરું છું ખાલી પાંચ બરાબર એટલે અહીંયા પાંચ દર્શાવે મેં બાર પાંચ મૂકેલા છે પણ એ વાઇઝ જોઉં ને તો આ ઓક્સિજન આનો નથી એકલાનો હાફ આનો છે એટલે હું અહીંયા હાફ કન્સિડર કરીશ વન હાફ ઓક્સિજન અહીંયા મારે ગણતરીમાં લેવાનો એ જ રીતે આનો પણ કેટલો ગણતરીમાં લેવાનો ખાલી હાફ નોટ મોર દેન દેટ બરાબર બાકીના ઓક્સિજન બધા કન્સિડર થાય છે તો મારે કરવાના છે ઓકે ચાલો બીજી વાત કરીએ ચાર્જની તો આમાં અહીંયા જોડાણ થયેલું હોવાથી બિલકુલ ચાર્જ નથી સેમ કન્ડિશન અહીંયા જોડાણ છે ધેર ઇઝ નો ચાર્જ
એટલે બે ચાર્જ કેન્સલ આઉટ થશે, એટલે આપણું જે ઉપર ઇક્વેશન હતું એ ઇક્વેશન વાઇઝ આપણને અહીંયા મળી જશે. અને કેટલું આવે? Si5O15 10-, જે ઉપરના ઇક્વેશન પ્રમાણે પ્રોપર છે. એટલે આ જે ઇક્વેશન આપણે બન્યું હતું ને પ્રોપર નથી, બરાબર છે? એટલે પ્રોપર બનશે Si5O15 10-. રેડી? ચાલો, તો આજે છે બરાબર એના આપણી પાસે એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલની અંદર આપણી પાસે એમાં છે ફર્સ્ટ વન જે છે બરાબર એ આપણી પાસે છે સ્પોડિયુમિન. સ્પોડિયુમિન બરાબર, એક્ઝામ્પલ આપું. સ્પોડિયુમિન બરાબર, સ્પોડિયુમિન છે એની ફોર્મ્યુલા Li AlSiO3 2 બરાબર આ છે. બીજું છે ડાયોક્સાઇડ બરાબર, ડાયોક્સાઇડ જે છે એની ફોર્મ્યુલા છે CaMgSiO3 2 બરાબર. આ ડાયોક્સાઇડની ફોર્મ્યુલા છે સ્પોડિયુમિન અને ડાયોક્સાઇડ બરાબર છે. એ શૃંખલા સિલિકેટના એક્ઝામ્પલની અંદર આવશે. રેડી? ચાલો, હજી પણ શૃંખલા સિલિકેટમાં આપણું બાકી છે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોવાના છે. રેડી? હા, હજી પણ આના એક્ઝામ્પલ છે જે એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું બરાબર, કારણ કે એમ પણ આપણો ટાઈમ જે 45 મિનિટનો હોય એ ફિનિશ થઈ ગયો. નેક્સ્ટ ટાઈમ અધૂરું પૂરું કરશું અને કોઈ નવું ચેપ્ટર જોશું બરાબર, ઓર MCQ જોશું. ચાલો,